ગાંધીધામ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. નગરપાલિકા, તાલુકા પંચાયત, મામલતદાર, પીજીવીસીએલ, આરટીઓ સહિતની સરકારી કચેરીઓને લગતા પ્રશ્નોનો એક જ સ્થળે ઉકેલ આવે તેવા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા તો સ્થાનિક ધારાસભ્ય, પાલિકા પ્રમુખ, અધિકારીઓ અને પદાધિકારીઓએ પણ હાજરી આપી. કેન્દ્રીય શિપિંગ સચિવે દીનદયાળ પોર્ટ કંડલાની મુલાકાત લીધી, જે દરમિયાન અહીં કાર્યરત સી ફેરર્સ એસોસિએશનની મુલાકાત પણ લીધી અને ક્રુ મેમ્બર માટે કરવામાં આવતી કામગીરી અને સુવિધા અંગેની વિગતોની માહિતી મેળવી કામગીરીની સરાહના કરી હતી. ગાંધીધામની આશરે 70 જેટલી સ્કૂલમાં ઓરી રૂબેલા રસીકરણની કામગીરી સંતોષકારક નથી થઈ, જેથી જિલ્લા વિકાસ અધિકારીએ આવી સ્કૂલના શિક્ષકો, આચાર્ય અને વાલીઓ સાથે મીટિંગ યોજી બાળકોને રસી મૂકવા અપીલ કરી હતી. મીટિંગમાં તાલુકા આરોગ્ય અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા. આગામી 3 સપ્ટેમ્બરથી અમિતાભ બચ્ચનનો જાણીતો શો કોન બનેગા કરોડપતિ ફરી એકવાર શરૂ થઈ રહ્યો છે. ત્યારે પહેલા શોમાં જ કચ્છના મુસ્લિમ આગેવાન જુમાભાઈ રાય જોવા મળશે. ઉલ્લેખનીય છે કે કોન બનેગા કરોડપતિના પહેલા એપિસોડનું શૂટિંગ ફિલ્મ સિટી સ્ટુડિયો ગોરેગાંવમાં કરવામાં આવ્યું હતું. ખેલક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય સ્તરની અંડર 19 કબડ્ડી મેચ રમાશે. 29-31 ઓગસ્ટ દરમિયાન યોજાનાર કબડ્ડી સ્પર્ધામાં વિજેતાઓને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવશે. ફાઉન્ડેશન દ્વારા દેશમાં 2016 અલગ અલગ રાજ્યમાં આવી ટુર્નામેન્ટ યોજવામાં આવે છે. ભુજના નારણપર ગામે 108ના કર્મચારીઓ દ્વારા મહિલાની ડિલિવરી કરવામાં આવી. મહિલાને પ્રસૂતિની પીડા થતાં 108ને બોલાવાઈ, જોકે મહિલાને પીડા વધી જતાં 108ના હાજર EMTએ જ ડોક્ટરને કોલ કરી તાત્કાલિક સારવાર શરૂ કરી અને એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરાવી માતા અને બાળક બંનેનો જીવ બચાવી લીધો હતો. શ્રી મસ્કા રાજગોર યુવક મંડળ દ્વારા સમાજની વાડીમાં 24મો સરસ્વતી સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. સ્વશ્રી મેઘજીભાઈ મોતાની સ્મૃતિમાં ઉજવવામાં આવેલ સન્માન સમારોહમાં 148 વિદ્યાર્થીઓનું સન્માન કરાયું. આ ઉપરાંત 6 મહિલાઓને સિલાઈ મશીન આપવામાં આવ્યા. આ કાર્યક્રમમાં બાળકોએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. કચ્છ યુવક સંઘ મુંબઈની નવી મુંબઈ શાખા દ્વારા મુંબાબિકા મંદિર ઘણસોલી ખાતે મુંબઈ ખાતે રક્તદાન શિબિર તેમજ નિઃશુલ્ક આંખની તપાસનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 600 બોટલ રક્ત જમા થયું હતું. સંસ્થાના કાર્યકરોની ભારે જહેમતથી કાર્યક્રમ સફળ થયો હતો.